हेलो स्टूडेंट्स, केम छो? मजा में? आई होप यू ऑल सेफ एट योर होम. स्टे सेफ एट योर होम. वी आर लर्निंग सेकंड यूनिट, यूनिट नंबर सेकंड. स्टार्ट योर ओन स्मॉल बिजनेस विच इज एन आर्टिकल. इन दिस यूनिट वी शो we should give shape our idea, and for that we should research, and therefore we should some questions ask to our family members or friends. By that we come to know how our business has a long time, for long time or not, right? And also we come to know that how we should be aware for our workspace, which is also necessary to allocate a proper working space for our business. Itlo concept medavya baad have apne नवा पॉइंट तरफ जाइए, जे अपना स्मॉल बिजनेस ने स्टार्ट करवा माटे जे जरूरी छे तेज. एमानो नेक्स्ट पॉइंट छे आपणो आउटसोर्सिंग पार्टनर्स या इम्प्लॉइज. कोई पार्टनर नी चॉइस करिए, એટલે કે સ્મોલ બિઝનેસ ને ચલાવવા માટે ક્યારેક એ વિશાળ સ્વરૂપ ધારણ કરી લે, ક્યારેક એમાં કેટલીક વખત પાર્ટનરની જરૂર પડે છે, અને કેટલીક વખત પાર્ટનરની સાથે અથવા તો પાર્ટનર વગર આપણા એમ્પ્લોઈઝની બીજાને રિક્રુટમેન્ટ કરવા પડે છે. તો પાર્ટનર્સની ચોઈસ કઈ રીતે કરવી અને એમ્પ્લોઈઝને રાખવાના હો પડે, રાખવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે એને માટે કઈ કઈ મેટરોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ તેનો કન્સેપ્ટ મેળવીએ. વાઇલ ઇટ ઇઝ અનડાઉટેબલી ધ બેસ્ટ ફિલિંગ ટુ હેવ સોલ ઓનરશીપ ઓફ યોર કંપની and possesses total control over every aspect. એ ખૂબ જ અનડાઉટેબલી છે કે આપણે મોસ્ટલી એવું જ ઈચ્છતા હોઈએ છીએ કે આપણી ખુદની કંપની હોય અને એનો આપણે એકલા જ ઓનરશીપમાં હોઈએ, સોલ, જસ્ટ આપણે એક જ હોઈએ. પણ કેટલાક અને ટોટલી કંટ્રોલ આપણા થ્રુ જ થતું હોય, બધા જ એક્સપેક્ટ, બધા જ પાસાઓમાં આપણે ખુદ જ બધા જ પ્રકારની માલિકી ધરાવતા હોઈએ, પસેસિસ હોય આપણી પાસે, એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. પણ કેટલાક સંજોગોમાં પાર્ટનર જોઈએ છે. કેવા કેવા સંજોગોમાં આમાં આપણે પાર્ટનરશીપ ન ઈચ્છતા બી રાખવી પડતી હોય? તો કે લેક ઓફ ફંડ્સ ઓર ઇનસુફિશિયન્ટ એક્સપિરિયન્સ ઓફન નેસેસિએટ હેવિંગ એ પાર્ટનર. કે જે ઘણી વખત ફંડમાં લેક હોય, ઓછા ફંડ હોય, ઓછા નાણાં હોય આપણી પાસે, અથવા તો ઇન સુફિશિયન્ટ એક્સપિરિયન્સ, યોગ્ય એવો એક્સપિરિયન્સ આપણા પાસે ન હોય, એટલે કે પૂરતો એવો અપૂરતો એક્સપિરિયન્સ હોય અથવા તો ફંડ ઓછા હોય, એવા સંજોગોમાં પાર્ટનરશીપ કરવી જરૂરી બની જાય છે. ઇન સચ કેસીસ યુ શુડ કન્સિડર someone with expert knowledge of the business being developed. એવા કેટલાક કેસીસમાં, સંજોગોમાં આપણે એક્સપર્ટ નોલેજ ઓફ ધ બિઝનેસ બિંગ ડેવલપ્ડ, આપણે જે બિઝનેસ કરી રહ્યા છીએ એ બિઝનેસમાં એક્સપર્ટ હોય, જેવા એવા એ બિઝનેસ અંગેનું ખૂબ જ સારું એવું જ્ઞાન ધરાવતા હોય એવી વ્યક્તિને આપણે એઝ એ પાર્ટનર તરીકે ચોઈસ કરવી જોઈએ, કે જે who will be able to represent the company's interest properly. કે જે તે વ્યક્તિની સર્વિસથી, જે તે વ્યક્તિના રિપ્રેઝન્ટથી, એના પ્રતિનિધિત્વથી આપણી કંપનીમાં સતત યોગ્ય એવા પ્રમાણમાં ઇન્ટરેસ્ટ મળતું રહે, એવી વ્યક્તિને આપણે પાર્ટનર તરીકે ચોઈસ કરવી પડે છે, કરવી જોઈએ. પહેલાં આપણને કીધું કે લેક ફંડ હોય કે ઇનસફિશિયન્ટ એક્સપિરિયન્સ હોય, અપૂરતો એક્સપિરિયન્સ હોય અથવા તો ફંડ ઓછા એવા આપણી પાસે હોય, ત્યારે પાર્ટનરની જરૂર પડે છે.
અને કેટલીક વખત એવું પણ બને કે આપણા બિઝનેસને લક્ષીને નોલેજેબલ વ્યક્તિ હોય કે જે આપણા બિઝનેસને સતત ઇન્ટરેસ્ટ યોગ્ય એવા પ્રમાણમાં અપાવી શકતી હોય, વ્યાજ અપાવી શકતી હોય, તેવી વ્યક્તિને પાર્ટનર તરીકે ચોઈસ કરવી જોઈએ. હવે પાર્ટનરને ચોઈસ કરતી વખતે એમિટર તો ધ્યાનમાં રાખી લીધી, પાર્ટનરને ચોઈસ બી થઈ ગયા પછી આપણે બીજી મેટર પણ ધ્યાનમાં રાખવી પડે છે, વિચ સી દેટ ઇન ડિટેલ. ડિફાઇન ધ રિસ્પોન્સિબિલિટીઝ ધેટ યુ એન્ડ યોર પાર્ટનર વિલ હેવ બિફોર યુ શેટ અપ સોપ ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ પોસિબલ કોન્ફ્લિક્ટ અરાઇઝિંગ આફ્ટરવર્ડ્સ. હવે શું, તો કે પાર્ટનરની ચોઈસ થઈ ગઈ, એના પછીનો નેક્સ્ટ સ્ટેપ, ખાલી પાર્ટનરની ચોઈસથી છૂટી નથી જવાતું, એના પછીનો નેક્સ્ટ સ્ટેપ તો કયું છે, તો કે એકબીજાની રિસ્પોન્સિબિલિટી કઈ છે. રિસ્પોન્સિબિલિટી મીન્સ તો કે જવાબદારીઓ, તમારી અને તમારા પાર્ટનરની કઈ કઈ જવાબદારીઓ રહેશે તે ડિફાઇન કરી લેવું જોઈએ, નક્કી કરી લેવું જોઈએ કે જ્યારે તમે સોપ ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ પોસિબલ કોન્ફ્લિક્ટ અરાઇઝિંગ આફ્ટર વાર્ડ, પછી કોઈ પણ જાતની પોસિબલ કોન્ફ્લિક્ટ મુસીબત ઊભી થાય, ઓછામાં ઓછી મુસીબત ઊભી થાય એવા ઉદ્દેશથી આપણે પહેલેથી જ એકબીજાની રિસ્પોન્સિબિલિટી ડિફાઇન કરી લેવી જોઈએ, નક્કી કરી લેવી જોઈએ કે જેથી કરીને આપણા અને એના, એટલે કે જેને આપણે પાર્ટનર તરીકે ચોઈસ કરેલા છે એ વ્યક્તિ સાથે રહી અને લોંગ ટાઈમ સુધી આપણે બિઝનેસમાં એઝ એ પાર્ટનર તરીકે રહી શકીએ. ઇન્શ્યોર ધેટ ધ કંપની લીગલી કેર્સ ફોર ઓલ ધ પાર્ટનર્સ એન્ડ ધેટ ધ રિક્વેસ્ટ ફોર્મ આર ફાઇલ્ડ વિથ ધ રેગ્યુલેટરી ઓથોરિટીઝ. હવે એના માટે આપણે કંપનીમાં ખાતરી કરાવી શકાય લીગલી અને પ્લસમાં લીગલી કેર લે, એટલા માટે પાર્ટનરની રિસ્પોન્સિબિલિટી ફિક્સ થઈ જવી જોઈએ. પ્લસમાં જ્યારે પણ આપણે એ નક્કી કરીએ ત્યારે જરૂરી એવા ફોર્મ્સને ફાઇલ પણ કરી લેવા જોઈએ કે જેથી કરીને આપણે એકબીજાની રિસ્પોન્સિબિલિટી એકદમ ફિક્સ રીતે આપણે જાણી શકીએ, સમજી શકીએ. પ્લસમાં ધીસ કુડ ઇન્શ્યોર ફાઇલિંગ ટ્વિસ્ટ એન્ડ ધેન પેઇંગ ફોર ધ ટાઇટલ ચેન્જીસ ઇન ધ ઇવેન્ટ ઓફ એ ન્યૂ પાર્ટનર જોઈનિંગ, બટ ઇટ વુડ પ્રોવાઈડ પ્રોટેક્શન ટુ બોથ ઓફ યુ ઇન ધ લોંગ રન. હવે ફાઇલિંગ કરી લેવું જોઈએ એ વાત થઈ ગઈ. હવે બીજી વાત એ થાય છે કે એવી જરૂર જણાય ત્યારે આપણે શું કરી લેવું જોઈએ, તો કે જરૂરી ફાઇલિંગ ટ્વિસ્ટ, જરૂર જણાય તો એક કરતાં વધારે એવી ફાઇલો તૈયાર થયેલી હોવી જોઈએ બંનેના કાર્ય કામકાજને. અને જ્યારે જો ન્યૂ પાર્ટનર જોઈનિંગ થાય તો એમાં અમુક ટાઇટલમાં ચેન્જીસ લાવવા પડે તો એ પણ લઈ આવવા જોઈએ. બટ ઇટ વુડ પ્રોવાઈડ પ્રોટેક્શન ટુ બોથ ઓફ યુ ઇન ધ લોંગ રન. જ્યારે કોઈ પાર્ટનર ન હોય અને પાર્ટનર તરીકે રખાય, અથવા તો બેમાંથી વધારે, ત્રણ કે એટલા કોઈ વધારે પાર્ટનર થાય ત્યારે પણ જો આ પ્રકારની જોગવાઈ હશે તો આપણે તેની સાથે રહી અને લાંબા ટાઈમ સુધી કાર્ય કામકાજ કરી શકશું અને પ્રોટેક્શન પણ પ્રોવાઈડ આપણે એકબીજાને કરી શકીએ છીએ જો આ પ્રકારનું કરેલું હશે તો. એટલા માટે જ આપણે રિસ્પોન્સિબિલિટી એકબીજાની ફિક્સ કરી લેવી જોઈએ. ટેક એ ડિસિઝન. હવે આટલી વાત થઈ પાર્ટનરની, હવે વાત આવે છે એમ્પ્લોયીની. ટેક એ ડિસિઝન ઓન હાઉ શુડ યુ નીડ એમ્પ્લોઈઝ ઇફ એને. જો કોઈ જરૂરિયાત હોય, જો એવી કોઈ જરૂરિયાત ઊભી થાય કે આપણે એમ્પ્લોયીની જરૂરિયાત છે તો એવું પણ ડિસિઝન સાથે મળીને લઈ લેવું જોઈએ, અથવા તો આપણે એકલા હોય તો પણ ડિસિઝન લઈ લેવું જોઈએ. હવે જ્યારે એમ્પ્લોયીની જરૂર છે એવું લાગે ત્યારે કઈ કઈ મેટરને આપણે વિચારવી જોઈએ, તો કે થિંક અબાઉટ હાઉ ટુ મેક ધ નેસેસરી હાયરિંગ એન્ડ ધ કાઇન્ડ ઓફ સેલરીઝ ટુ બી પેડ. કેટલા પ્રમાણમાં આપણે એમ્પ્લોયીની જરૂર છે, એમ્પ્લોયીને હાયરિંગ કરવાની, તેની ભરતી કરવાની, એને રિક્રુટ કરવાની કેટલા પ્રમાણમાં જરૂર છે, એન્ડ
ધ કાઇન્ડ ઓફ સેલરીઝ ટુ બી પેડ, એના કાર્ય મુજબ, એના વર્ક મુજબ, એની સર્વિસ મુજબ તેને કેટલા એવા પ્રમાણમાં આપણે સેલરી પ્રોવાઈડ કરવી પડશે એ બધો જ વિચાર કરી લેવો જોઈએ. એક્ઝામિન ડિફરન્ટ વેઝ ટુ ક્રિએટિંગ એ પેરોલ, અને એટલા માટે જે તે વ્યક્તિના લેવલ મુજબની, પહેલાં તો એ જોઈએ તો કે પેરોલ, પેરોલ મીન્સ શું? તો કે જે તે વ્યક્તિ જે તે પ્રકારનું સ્ટેટસ ધરાવતી હોય એના, એને જે કંઈ સેલરી કે ચૂકતે કરાતું હોય એના માટેનું જે લિસ્ટ તૈયાર કરેલું હોય એને કહેવાય છે પેરોલ. હવે એ પેરોલ પણ વ્યવસ્થિત રીતે ક્રિએટ કરેલું હોવું જોઈએ અને એને એક્ઝામિન, એને તપાસતું રહેવું જોઈએ અલગ અલગ રીતે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેધર યોર એમ્પ્લોઈઝ શુડ ઓપરેટ આઉટ ઓફ યોર હોમ ઓર એલ્સવેર. જ્યારે આ મેટરને, એમ્પ્લોઈઝને રિક્રુટ કરવા માટેની જ્યારે આપણે બધું જોતા હોઈએ ત્યારે એ ખૂબ જ જરૂરી બની જાય છે કે આપણા એમ્પ્લોયી છે તેના ઘરે કે ઘરની બહાર રહે અને કે બીજે ક્યાંય વર્ક કરે છે કે કેમ તેનું પણ આપણે કન્સિડર મેટર કરવી જોઈએ, ધ્યાનમાં લેવું જોઈએ, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એસ્ટિમેટ ધ કાઇન્ડ ઓફ કોસ્ટ યુ વુડ ઇન્કુર ઇફ દે વર્ડ એલ્સવેર. આવું શા માટે કીધું આગળ કે ઘરે એની બહાર કે બીજે ક્યાંય વ્યક્તિ કાર્ય કરતો હોય, એમ્પ્લોઈઝ આપણો કાર્ય કરતા હોય, ઓપરેટ કરતા હોય ત્યારે એ મેટરને પણ ધ્યાનમાં રાખવી. વન, તો કે ઘણી વખત એ બીજે ક્યાંય જાય તો એને એ માટે એને ઇન્કુર, એને ઘણો બીજો ખર્ચો કરવો પડતો હોય છે, તો એ મેટરને પણ ધ્યાનમાં લેવી પડે છે. એ જ છે કારણ કે એમ્પ્લોઈને ચોઈસ કરતી વખતે અથવા તો એમ્પ્લોઈને રિક્રુટ હાયરિંગ કરતી વખતે કઈ કઈ મેટરોને ધ્યાનમાં રાખવી એના અંગેનો કન્સેપ્ટ છે. ફરીથી કહી દઉં એકદમ શોર્ટમાં, તો કે જ્યારે પણ એમ્પ્લોયીની જરૂર જણાય ત્યારે કેટલાક ડિસિઝન લેવા પડે છે કે લાઈક એસ, તો કે એને સેલરી કઈ રીતે આપવી, પ્લસમાં એના માટેનું પેરોલ બનાવવું, પ્લસમાં એને કઈ રીતે કાર્ય કરવાનું છે એ પણ ધ્યાનમાં રાખવું, અને જ્યારે આપણે એને સેલરી કઈ રીતની ચૂકતે કરવી એ બધું જોતા હોઈએ ત્યારે બધી જ મેટર જોવાની, કે એને બીજે ક્યાંય કાર્ય કરવાનું હોય તો પણ આપણે એને કોસ્ટ ચૂકવી શકતા હોવા જોઈએ, એનો પણ એસ્ટિમેટ આપણે કાઢી લેવો જોઈએ. આવું છે કાંઈક આઉટસોર્સિંગ પાર્ટનર્સ યા એમ્પ્લોઈઝ.